ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો? સર્વોપરી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 5માં અંગ્રેજી ગ્રામર એન્ડ કોમ્પોઝિશન શીખીશું. તો ચાલો તમે પેજ નંબર 22 પર આવી જાઓ બધા. હા, તો ટોપિક છે હાઉ મેની. તો હાઉ, આગળના વિડીયોમાં આપણે હાઉ મેની, હાઉ મેનીનો ઉપયોગ કેવી રીતે કરવો, એના જવાબમાં આપણને શું મળે, બહુવચન તે આપણે શીખી ગયા. હવે છે ધેર ઇઝ એન્ડ ધેર આર. આપણે હાઉ મેની થી પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો જવાબ ધેર ઇઝ અને ધેર આર થી મળે છે. તો કેવી રીતના તેનો ઉપયોગ થાય તે આપણે આજના વિડીયોમાં શીખીશું. તો ધેર ઇઝ એન્ડ ધેર આર શું કીધું છે સાંભળો. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આપણને ખબર જ છે કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની સંખ્યા કેટલી છે તે જાણવું હોય તો આપણે હાઉ મેની વડે પ્રશ્ન પૂછીએ છીએ. તો આ પ્રશ્નના ઉત્તરમાં ધેર ઇઝ એક વચન અને ધેર આર બહુવચન સાથે ચોક્કસ સંખ્યા હોય છે. શું કીધું? આપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની સંખ્યા જાણવી હોય તો આપણે હાઉ મેની વડે પ્રશ્ન પૂછીએ છીએ. તો આ પ્રશ્નના ઉત્તરમાં આપણને ધેર ઇઝ અને ધેર આર સાથે કોઈ ચોક્કસ સંખ્યા મળે છે. તો ધેર ઇઝ એક વચન અને ધેર આર એ બહુવચન છે. તો ધેર ઇઝ એક વચન એટલે કે કોઈ વસ્તુ એક જ હોય તો આપણે એક વચન ધેર ઇઝ એક વચનનો ઉપયોગ કરવાનો છે. જ્યારે વસ્તુ એકથી વધારે હોય ત્યારે બહુવચન એટલે કે ધેર આર નો ઉપયોગ કરવાનો છે. ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. એક્ઝામ્પલ તો શું કીધું છે? હાઉ મેની ટ્રીઝ આર ધેર. શું કીધું છે? હાઉ મેની ટ્રીઝ આર ધેર. હાઉ મેની એટલે કેટલા, ટ્રીઝ એટલે ઝાડ, આર એટલે છે, કેટલા ઝાડ છે તમને પ્રશ્ન પૂછ્યો તો જવાબમાં ધેર ઇઝ થી આવશે કે ધેર આર થી જવાબ આવશે? તો ઝાડ કેટલું છે? એક જ છે એટલે જવાબ ધેર ઇઝ થી આવશે. ધેર ઇઝ વન ટ્રી. શું કીધું? વન એટલે એક, ટ્રી એટલે ઝાડ, ઇઝ એટલે છે, એક ઝાડ છે. પછી સમજણ. ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ. હાઉ મેની ક્લોક આર ધેર. હાઉ મેની એટલે કેટલી, ક્લોક એટલે ઘડિયાળ, કેટલી ઘડિયાળ છે? તો જવાબ ધેર ઇઝ થી આવશે કે ધેર આર થી આવશે? તો ઘડિયાળ કેટલી છે? એક જ છે. તો જવાબ ધેર ઇઝ થી આવશે કે ધેર ઇઝ વન ક્લોક. વન એટલે એક, ક્લોક એટલે ઘડિયાળ, ઇઝ એટલે છે, એક ઘડિયાળ છે. પછી સમજણ. હવે ત્રીજું ઉદાહરણ. હાઉ મેની સ્ટાર્સ આર ધેર. શું કીધું? હાઉ મેની સ્ટાર્સ આર ધેર. હાઉ મેની એટલે કેટલા, સ્ટાર્સ એટલે તારાઓ, કેટલા તારા છે? તો કેટલા તારા છે ચાલો આપણે કાઉન્ટ કરીએ. 1, 2, 3 એન્ડ 4. કેટલા છે? 4, જે એકથી વધારે છે, બહુવચનમાં છે. તો ધેર આર નો ઉપયોગ કરીને આપણે જવાબ આપીશું. જો છે ધેર આર 4 સ્ટાર. 4 એટલે 4, સ્ટાર્સ એટલે તારા, આર એટલે છે, 4 તારા છે. ફરી સમજા તમને. અહીંયા ઘડિયાળ એક હતી એટલે આપણે ધેર થી જવાબ આપ્યો. અહીંયા તારાઓ એક કરતા વધારે છે એટલે જવાબ આપણે ધેર આર થી આપવાનો છે. એક વચન અને બહુવચન, જો સંખ્યા એક થી વધારે હોય તો તેને બહુવચન કહેવાય. પછી ચોથું, હાઉ મેની એપલ્સ આર ધેર. હાઉ મેની એટલે કેટલા, એપલ્સ એટલે સફરજન, આર એટલે છે, કેટલા સફરજન છે? તો ચાલો આપણે જોઈએ કેટલા છે. 1, 2, 3, 4, 5, 6 જે એક થી વધારે છે. તો જવાબ આપણે ધેર આર થી આપીશું. ધેર આર 6 એપલ. 6 એટલે 6 એપલ્સ એટલે સફરજન, આર એટલે છે, 6 સફરજન છે. ફરી સમજણ. હવે શું કીધું? પ્રશ્નાર્થ વાક્ય અને યસ નો માં ઉત્તર. તો પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતના બને તે આપણે જોઈએ. કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પ્રાણી વિશે જાણવા માટે ઇસ ધેર અથવા આર ધેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. પરી સમજણ તમને કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ પ્રાણી વિશે જાણવા માટે ઇસ ધેર અથવા આર ધેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. પ્રશ્ન પૂછીએ એટલે તેનો જવાબ આપણને યસ અથવા નો માં હોય છે. ચાલો આપણે ઉદાહરણ જોઈએ.
પેલું શું કીધું? ધેર ઇઝ અ મંકી ઓન ધ ટ્રી. શું કીધું? ધેર ઇઝ અ મંકી ઓન ધ ટ્રી, એટલે કે ઝાડ ઉપર વાંદરો ઇઝ, એટલે છે ઝાડ પર વાંદરો છે. તો આપણે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો આપણે કેવી રીતના ફેરવવાનું? પહેલા જો ધેર ઇઝ છે એનું આપણે ઇઝ ધેર કરી નાખવાનું. ઇઝ એટલે ક્રિયાપદ આગળ લઈ લેવાનું, ધેરને પાછળ મૂકી દેવાનું. ઇઝ ધેર અ મંકી ઓન ધ ટ્રી, બાકીની વાક્ય રચના એમ જ રહેશે. ખાલી ધેર ઇઝ ને આપણે ઇઝ ધેરમાં ફેરવી દેવાનું છે, ક્રિયાપદ આગળ લઈ લેવાનું અને ધેર પાછળ મૂકી દેવાનું છે. જો ધેર ઇઝ અ મંકી ઓન ધ ટ્રી આપણે આ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ તો ઇઝ પહેલા, ઇઝ ધેર પછી વાક્ય જે છે તે અ મંકી ઓન ધ ટ્રી. તો શું પ્રશ્નાર્થ વાક્ય? પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવ્યું એટલે પાછળ આપણે પ્રશ્નાર્થ વાક્યનું ચિહ્ન મૂકી દેવાનું છે. તો હવે શું એનું ગુજરાતી થશે? ઇઝ ધેર, શું ઓન ધ ટ્રી એટલે ઝાડ ઉપર, મંકી એટલે વાંદરો છે, શું ઝાડ ઉપર વાંદરો છે? જો આપણે જવાબમાં યસ દેવું હોય તો કેવી રીતના દેવાય? જો આપેલું છે યસ ધેટ ઇઝ, યસ મૂકી દેવાનું પાછળ ધેટ ઇઝ, તો શું આવશે? યસ એટલે હા, ધેર ઇઝ એટલે હા છે. ને નો માં આપવું હોય તો નો ધેટ ઇઝન્ટ, ઇઝન્ટ એ ઇઝ નોટ નું ટૂંકું રૂપ છે. નો ધેર ઇઝન્ટ, નો એટલે ના, ઇઝન્ટ એટલે નથી, ના વાંદરો નથી. ફરી સમજણ તમને. એવી જ રીતના બીજું ઉદાહરણ, ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. શું કીધું? ઓન ધ વોલ, વોલ એટલે દિવાલ, ઓન એટલે પર, દિવાલ પર ક્લોક એટલે ઘડિયાળ, ધેર ઇઝ એટલે છે, દિવાલ પર ઘડિયાળ છે. તો આપણે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ, પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ એટલે મેં તમને શું કીધું છે કે ક્રિયાપદ ટુ બી નું રૂપ આગળ આવી જાય. તો ઇઝ છે તો એને પહેલા મૂકી દેવાનું, ઇઝ ધેર, બાકીની વાક્ય રચના જે છે તેમને તેમ જ. ઇઝ ધેર અ ક્લોક ઓન ધ વોલ, ઇઝ ધેર અ ક્લોક ઓન ધ વોલ. તો શું થાય એનું ગુજરાતી? શું દિવાલ પર ઘડિયાળ છે? તો જવાબ આપણે યસ અને નોમાં બંનેમાં આપીશું. પહેલા આપીશું યસમાં, યસ યસ ધેર ઇઝ, યસ એટલે હા છે, આવી રીતે હા છે. હવે નોમાં આપીશું તો નો ધેર ઇઝન્ટ, ના નથી એટલે કે ના ઘડિયાળ નથી, અહીંયા ઘડિયાળની વાત થાય છે એટલે ના ઘડિયાળ નથી. એવી જ રીતના ત્રીજું ઉદાહરણ, There are children in the park. શું કીધું? In the park એટલે બાગમાં, children એટલે બાળકો, are એટલે છે, બાગમાં બાળકો છે, બરાબર છે. તો હવે એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો ટુ બી નું રૂપ આર, જે બહુવચનમાં છે જે આગળ મૂકી દેવાનું. આર ધેર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક, શું બાગમાં બાળકો છે? તો એનો પણ જવાબ આપણે યસ અને નો માં આપીશું. તો પેલો છે યસ માં આપેલો છે, જો યસ ધેર આર, હા છે બાળકોની વાત થાય છે એટલે હા બાળકો છે. પછી છે નો ધેર આરન્ટ, નો એટલે ના, આરન્ટ એટલે નથી. તો આરન્ટ એ આર નોટ નું ટૂંકું રૂપ છે, ઇઝન્ટ એ ઇઝ નોટ નું ટૂંકું રૂપ છે, આરન્ટ એટલે કે આર નોટ નું ટૂંકું રૂપ છે. તમે એમ પણ લખી શકો નો ધેર આર નોટ, તો પણ ચાલે. ને ટૂંકમાં લખવું હોય તો નો ધેર આરન્ટ, ના નથી. એવી જ રીતના ચોથું ઉદાહરણ, ધેર આર બુક ઇન ધ કબોર્ડ. શું કીધું? કબોર્ડ એટલે કબાટમાં, બુક એટલે પુસ્તકો, આર એટલે છે કબાટમાં પુસ્તકો છે. હવે એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ ત્યારે આપણે ટુ બી નું રૂપ આર આગળ લેશું. આર ધેર, ધેર આર ને આપણે આગળ પાછળ કરી દેવાના છે. આર ને પહેલા પ્રશ્નાર્થ વાક્યમાં આર ને પહેલા મૂકવાનું છે. આર ધેર બુક ઇન ધ કબોર્ડ, તેનું ગુજરાતી શું થાય? જો આજે શું કબાટમાં બુક્સ એટલે પુસ્તકો છે, તેનો જવાબ આપણે યસ અને નો બંનેમાં આપીશું. તો યસ ધેર આર, યસ એટલે હા, કેની વાત થાય છે? પુસ્તકોની, એટલે પુસ્તકો છે.
નો ધેર આરંટ તો નો એટલે ના આરંટ એટલે નથી આરંટ નું આર નોટ નું ટૂંકું રૂપ છે તમારે યાદ રાખવાનું નો ધેર આર નોટ લખો તો પણ ચાલે અને નો ધેર આરંટ લખો તો પણ ચાલે પડી સમજણ તમને બધાને સરસ તો તમારે વિડીયોમાંથી જોઈને ધેર ઇઝ ધેર આર પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવાનું તેનો જવાબ યસ અને નોમાં કેવી રીતે આપવો તે તમારે વિડીયોમાંથી જોઈને શીખવાનું છે અને પેજ નંબર 22 23 અને 24 ઉદાહરણ સહિત તમારી નોટમાં તમારે લખવાનું છે